નું આ બાઈક આ બાયુ નું કામ નહીં એલીએ બુલેટ તને ખબર પડે કે તને બાયુ ચલાવે છે કે બાયુ દોસ્તો આ શુક્રવારે રિલીઝ થયેલી બે ફિલ્મોમાંથી લકીરોના રિવ્યુ તો અમે તમને આપી ચૂક્યા છીએ હવે વાત કરીએ લગભગ 2.25 કલાકની બીજી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ વિશે આ ફિલ્મ ખરેખર જોવા જેવી છે કે નહીં તેના વિશે ડિટેલમાં વાત કરીએ ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો કચ્છના એક ગામડામાં 22 વર્ષ પહેલા પરણીને આવેલ મોંઘી પોતાના પરિવાર સાથે સરસ રીતે જીવી રહી છે તેનો પ્રેમાળ પતિ ધર્મેશ પરિવારની અને મોંઘીની સંભાળ લેવા વાળો છે તો તેના સાસુ બાઈજી હંમેશા મોંઘીને દરેક બાબતે સપોર્ટ કરતા રહે છે તેનો પુત્ર અવિ પણ ખૂબ હોશિયાર છે ટૂંકમાં આવી સુખી જિંદગી જીવતી મોંઘીની મીઠી ઈર્ષા તેની ગામની બહેનપણીઓને થાય છે પરંતુ સીધી સાદી આ જિંદગીમાં મમતા નામનો એક જંજાવાત આવે છે શહેરની મમતાને વધારે પસંદ કરવા લાગેલા ધર્મેશને સીધે રસ્તે લાવવા માટે મોંઘી પ્રયત્નો શરૂ કરે છે તેમાં તેને તેના સાસુ અને પુત્ર સાથે એક આર્ટિસ્ટ મદદ કરે છે મોંઘીના આ પ્રયત્નો સફળ થશે ખરા શું ધર્મેશને તેની ભૂલ સમજાઈ જશે અને આઝાદ જિંદગી જીવતા શીખતી મોંઘીની આ સફર ક્યાં જઈ અટકશે તે જાણવા તમારે આ ફિલ્મ જોવી પડશે ફિલ્મના પ્લસ પોઈન્ટની વાત કરીએ તો સૌથી પહેલા એક થોડી ચીલાચાલુ પ્રકારની વાર્તા હોવા છતાં જે રીતે તેનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું છે તેને કારણે ફિલ્મ અંત સુધી જકડી રાખશે ફિલ્મની પ્રોડક્શન વેલ્યુ ઘણી સારી છે ફિલ્મમાં જોવા મળતા નાના મોટા દરેક કલાકારનું પરફોર્મન્સ ખૂબ સારું છે ફિલ્મના ત્રણેય ગીતો સાંભળવા ગમે અને જોવા ગમે તેવા છે ખાસ તો ઉડે રે ગુલાલ ગીત વારંવાર સાંભળવું ગમે તેવું છે ફિલ્મના ડાયલોગ્સ અને ખાસ તો અમુક વન લાઇનર તથા બાઈજીની કહેવતો ફિલ્મ માટે મોટો પ્લસ પોઈન્ટ કહી શકાય વુમન ઇમ્પાવરની વાત કરતી ફિલ્મ હોવાથી ઘણાને લાગશે કે ફિલ્મ ઇમોશનથી ભરપૂર હશે પરંતુ આ ફિલ્મમાં ઇમોશન અને કોમેડીનું પરફેક્ટ બેલેન્સ જાળવવામાં આવ્યું છે ફિલ્મમાં ઘણી નાની નાની મોમેન્ટ્સ એવી છે જે યાદ રહી જશે જેમાં ખાસ તો સિસોટી ગેંગ અને કાલરિયા ટોળી તમને મજા કરાવશે આટલા પ્લસ પોઈન્ટ થઈ ગયા એટલે હવે થોડા માઇનસ પોઈન્ટ પણ જણાવી દઈએ ફિલ્મનો ફર્સ્ટ હાફ એન્ગેજિંગ અને એન્ટરટેઇનથી ભરપૂર છે સેકન્ડ પાર્ટમાં આવતા ટ્વિસ્ટ પણ એવા છે જેને કારણે તમે બોર નહીં થાવ ફક્ત ક્લાઇમેક્સ પહેલા ફિલ્મ થોડી ઢીલી પડે છે પરંતુ ક્લાઇમેક્સ જે રીતનો છે તે થોડો સેટિસ્ફેક્શન આપતો કહી શકાય ખાસ તો માનસી અને રત્ના પાઠક આ ફિલ્મમાં પૂર્વહારમાં ખીલ્યા છે પરંતુ 20 વર્ષના બાળકની માં તરીકે માનસી પડદા પર તેની ઉંમરના પ્રમાણમાં ઘણી નાની લાગે છે જો કે 20 વર્ષના પુત્રને કારણે સ્ટોરીમાં જે ટ્વિસ્ટ છે એ એવું જોરદાર છે કે તમને મજા આવી જશે ઓવરઓલ વાત કરીએ તો ડિરેક્ટર વિરલ શાહે ફરી એક એવી ફિલ્મ આપી છે જે જોઈને તમે બોર તો નહીં થાવ રેટિંગની દ્રષ્ટિએ વાત કરીએ તો 5માંથી 1 સ્ટાર ફિલ્મની સ્ટોરી ડિરેક્શન ડાયલોગ્સ અને પ્રોડક્શન ક્વોલિટી માટે 1 સ્ટાર ફિલ્મના ગીત અને મ્યુઝિક માટે 1 સ્ટાર દરેક કલાકારના પરફોર્મન્સ માટે 1 સ્ટાર ખાસ માનસી પારીખ અને રત્ના પાઠકની કેમિસ્ટ્રી માટે આપી શકાય ફિલ્મનો અડધો સ્ટાર ક્લાઇમેક્સ પહેલા થોડી ડ્રેગ થતી સ્ટોરી માટે અને અડધો સ્ટાર ક્લાઇમેક્સમાં હજુ કાંઈ અલગ બતાવી શકાય તેમ હતું તેના માટે કાપવો જોઈએ ઓવરઓલ આ ફિલ્મને 5માંથી 4 સ્ટાર આપી શકાય મતલબ કે આ એક ખૂબ સારી ફિલ્મ છે જે તમે સહપરિવાર માણી શકો છો તો જો આ રવિવારે ફિલ્મનો પ્લાન બનાવતા હોય તો કચ્છ એક્સપ્રેસ એક સારો ઓપ્શન છે જેને માઉથ પબ્લિસિટીનો લાભ મળશે તો ઘણા અઠવાડિયા સુધી થિયેટરમાં ચાલશે તે નક્કી તમે આ ફિલ્મ જોઈ લીધી હોય તો કેવી લાગી તે કમેન્ટ કરી જણાવશો સાથે જ આ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવા સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં આપણે મળીશું નવી માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ